એ શહેરની અંદર એક શેખ અબ્દુલ્લા નામે માણસ રહેતો હતો. એ બહુ ધાર્મિક માણસ હતો, એનો પરિવાર પણ ધાર્મિક હતો. એ લોકોને હજ કરવાની ઈચ્છા થઈ. શેખ અબ્દુલ્લાને થયું કે મારે પણ હજ કરવા જવું. હજ કરવાનું એટલે મુસ્લિમન લોકો, જે મુસ્લિમ હોય છે, મુસલમાન બિરાદરો, તેઓ હજ કરવા માટે મક્કા શહેરે જાય છે, યાત્રા કરવા માટે શહેરમાં જાય છે. એ શહેરનું નામ છે મક્કા શહેર. એ મક્કા શહેર અરબસ્તાનમાં આવેલું એક નગર છે. ત્યાં ગળી મુસ્લિમ બિરાદરો, મુસ્લિમ લોકો ત્યાં ગળી યાત્રા કરવા જાય છે. દરેક ધર્મના લોકો દરેક ધર્મ સ્થળે જુદી જુદી યાત્રા કરવા જાય છે ને બેટા, એવી રીતે મુસ્લિમ લોકો પણ હજ કરવા એટલે કે યાત્રા કરવા એમની બહુ જ ઈચ્છા હતી કે હું મક્કા જઉં, હું યાત્રા કરું અને ભગવાનનું નામ લઉં. પણ એ ખૂબ ગરીબ હતા, એમની પાસે પૈસા નહોતા હજ કરી જવાના. એટલે એમણે શું વિચાર્યું કે ચાલો આ વર્ષે તો નહીં, પણ હું થોડા થોડા પૈસા ભેગા કરી અને હજ કરવા જઈશ. બધા લોકો હજ કરવા જતા હતા એ જોઈ અને શેખ અબ્દુલ્લાને બહુ દુઃખ થયું કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ મક્કાની યાત્રા કરવા જાત. પણ તેઓ જઈ શક્યા નહીં અને એમણે એવો વિચાર કર્યો કે અલ્લાહ તમે મારી મને પૈસા આપ્યા હોત તો હું યાત્રા કરવા જઈ શકત. એટલે તેઓ જઈ શક્યા નહીં. એવા વિચારમાંના વિચારમાં રાત્રે સૂતા હતા. રાત્રે સૂતા હતા એટલે એમની બાજુમાં જ બે ફરિશ્તાઓ વાત કરતા હતા. ફરિશ્તા એટલે દેવદૂત, ભગવાનના માણસો. દેવ અને દૂત બે શબ્દ આપ્યા. દેવના દૂત કે જે ભગવાન તરફથી આવેલા હતા, એ બે ફરિશ્તાઓ છે ને તો વાત કરતા હતા. એક ફરિશ્તા કહે છે કે ભાઈ આજે જે મક્કા હજ કરવા ગયા, એ હજ કરવા ગયા તો એનું પુણ્ય કોને મળ્યું? એટલે બીજો ફરિશ્તો હતો, એણે કીધું કે આ વખતે જે હજ કરવા ગયા એમાંથી કોઈને પણ આ વખતનું હજનું પુણ્ય મળ્યું નથી. કે છે તો આજ વખતનું હજનું પુણ્ય કોઈને ના મળ્યું આ વર્ષનું? તો કે ના ના, આ વર્ષનું તો મળ્યું છે ને. તો કે કોને મળ્યું છે? તો કે દમાસ્કસ શહેરમાં રહેતા અબુ હુસેન નામનો, અલી હુસેન નામનો જે માણસ છે, એ માણસને પ્રભુએ આ વખતનું હજનું પુણ્ય આપ્યું છે. એટલે આટલું બોલી અને પેલા ફરિશ્તાઓ તો અદૃશ્ય થઈ ગયા, અલોપ થઈ ગયા. શેખ અબ્દુલ્લાએ બંને ફરિશ્તાની વાતો સાંભળી, એ વિચારવા લાગ્યા કે હજ કરવા માણસ ગયા નથી, તેઓ યાત્રા કરવા નથી ગયા, છતાં પણ એમને કેમનું પુણ્ય મળ્યું? એટલે એ વિચારવા લાગ્યા. એમને તો આખી રાત ઊંઘનાઈ. એટલે એ તો પોતે વિચારવા માંડ્યા કે કાલે ને કાલે સવાર થાય એટલે હું દમાસ્કસ જઉં, અલી હુસેનને મળું અને બધી વાત જાણું કે તમને કેમનું પુણ્ય મળ્યું. એટલે તેઓ સવારે વહેલા વહેલા તૈયાર થઈ ગયા શેખ અબ્દુલ્લા અને તેઓ દમાસ્કસ જવા રવાના થઈ ગયા. દમાસ્કસ જતા હતા, ત્યાં પહોંચ્યા એટલે એમને તો ખબર હતી અલી હુસેનનું ઘર ક્યાં છે. એટલે તેઓ તો પૂછતા અલી હુસેનના ઘરે ગયા. અલી હુસેનના ઘરે ગયા એટલે અલી હુસેને તેમને આવકારો આપ્યો કે આવો બેસો અને એમને કારણ પૂછ્યું કે ભાઈ તમે શા માટે આવ્યા છો, તમે મને મળવા કેમ આવ્યા છો, તમારે મારું કશું કામ છે? એટલે અલી હુસેને આવું બધું શેખ અબ્દુલ્લાને પૂછ્યું. શેખ અબ્દુલ્લા તો રાત્રે જે વાત બની હતી, જે ફરિશ્તાઓએ વાત કરી હતી, એ વાત એમણે અલી હુસેનને કહી. અલી હુસેન આ સાંભળી અને બેભાન અવસ્થા જેવા થઈ ગયા, એકદમ બેભાન અવસ્થા કે બેહોશ જેવા થઈ ગયા. એમણે જોયું, પછી થોડી વાર પછી તેઓ ભાનમાં આવ્યા અલી હુસેન. એટલે એમણે અલી હુસેને કીધું કે જુઓ શેખ અબ્દુલ્લા ભાઈ, હું તો એકદમ ગરીબ માણસ છું, મારી પાસે બિલકુલ પૈસા નથી, હું મોચીનો ધંધો કરું છું, પણ મને પણ હજ જવાની બહુ જ ઈચ્છા હતી. મેં પોતે થોડા પૈસા ભેગા કરી અને આ વર્ષે હજ જવા માટેના થોડા પૈસા ભેગા કર્યા. હજ જવા માટેના 2 દિવસ બાકી હતા અને મારી પડોશમાં નાના નાના બાળકો રડતાનો અવાજ આવ્યો. બાળકો રડતા હતા, જોર જોરથી રડતા હતા, એમનો અવાજ આવ્યો. એ અવાજ સાંભળી હું બાજુમાં ગયો, મેં જોયું તો બાળકો રડતા હતા, બાજુની ખાટલીમાં એમની માં બીમાર પડ્યા હતા, એમના પિતાજી મૃત્યુ પામ્યા હતા. એટલે આ વિચારવા લાગ્યા કે શું કામ બાળકો તમે રડો છો? એટલે બાળકોએ કીધું કે અમે કેટલાય દિવસથી ખાધું
नथी, अमे भूख्या छे, अमारी पासे खावाना पैसा नथी, अमारा घर में कोई कमाना नथी, मारा पिता मरी गया छे, मारा मम्मी बीमार छे, एटले अमे रोड कपोड़ करीए छीए। एटले तरत ज अली हुसेने तो शू कर्युं, अली हुसेने पोताना घरे जई रोटली अने जमवानुं बनावी अने बाळकोने जमवानुं आप्युं। पण बाळकोने केटला दिवस जमाडी शके? એટલે તેણે પોતે એવું વિચાર્યું કે આ જ બધા પૈસા મારા હજના છે તો હું શું કરીશ, આ લોકોને આપીશ તો એમની બાની બીમાર છે તો એમની એ દવા કરાવશે, એમને સાજા પણ મળશે અને બાળકો થોડા સમય સુધી ખાવાનું ખાઈ શકશે। એટલે અલી હુસેને પોતાના હજના જે પૈસા થોડા ઘણા બધા હતા એ બધા પૈસા એમના પડોશીના છોકરાઓને આપી દીધા। આ જ વાત સાંભળી અને શેખ અબ્દુલ્લા खुश थी गया। एमने थयु प्रभु तमे, एमने ऊंडो श्वास नाख्यो के शेख अब्दुल्ला खुश थी गया के प्रभु खरेखर तमारी खुदाई न्यारी छे, तमे बहु महान छो। तमे एम के अली हुसैन एवं कहे छे के अली हुसैन तमे तमारा हजना पैसा तमारा पड़ोसीना मदद में आप्या, एटले खुदाई तमारी खुदाए तमारी खुदाई मंजूर करी दीधी छे अने तमने આ વખતનું હજનું પુણ્ય આપ્યું છે એમ કરી અને શેખ અબ્દુલ્લા એમનો હાથ ચૂમ્યો અલી હુસેનનો। એમને પણ એવું લાગ્યું કે મને પણ હજનું પુણ્ય મળ્યું છે। બાળ દોસ્તો, તમને આ વાર્તા સાંભળવી ગમી ને, સમજણ પડી ને, આ પાઠ વાર્તા રૂપે તમને પૂરો સમજણ પડી ગઈ હશે બાળ મિત્રો। તો ચાલો હવે આપણે આગળ જઈએ।